गांधीनगर खाते मरेलू मासूम बाळक ने सिविल हॉस्पिटल खाते गृह राज्य मंत्री हर्ष संधवीए मन भरी रमाड्यू। हॉस्पिटल ना कर्मचारी बाळक नु नाम स्मित राख्यू। સ્વામિનારાયણ મંદિર ખાતે મરી આવેલ બાળકના માતા પિતાની શોધખોળની ઘટનાએ જોર પકડ્યું છે, ત્યારે ગાંધીનગર ખાતે મરેલ માસૂમ બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી અને માસૂમ બાળકને ગૃહ રાજ્ય મંત્રીએ મન ભરી રમાડ્યું હતું। નવયુવાનો અને સર્વ ગુજરાતીઓને સોશિયલ મીડિયાના માધ્યમમાં વધુ ને વધુ આ સમાચાર શેર કરવાની અપીલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર દેશના તમામ રાજ્યની પોલીસને આ અંગે જાણ કરાઈ। આ બાળકના માતા પિતા અને મુખીજનાને શોધવા માટે 7 ટીમ બનાવવામાં આવી છે। માસૂમ બાળકના સ્મિતને જોઈને માતા જસુદા બનેલા દીપ્તિબેન અને સિવિલ હોસ્પિટલના કર્મીઓએ બાળકના નામ સ્મિત રાખ્યું છે અને તેઓની દેખરેખમાં આ બાળક સુખ મેળવી રહ્યું છે। આવો આજે સૌ એક મળીએ અને આ બાળકના માતા પિતાને શોધવામાં સહકાર આપીએ। ત્યાં મચ્છર હોવાના કારણે મચ્છર કડવાથી બાળકના રડતા અવાજ સાંભળીને પોલીસને જેવી જાણકારી મળી 9:35 થી 9:40 ના સમય સુધી આખી જિલ્લાની પોલીસની ટીમ મુખ્યત્વે ત્યાં પહોંચી ગયેલી હતી। જિલ્લાના SP પોતે એમની નિગરાનીમાં તાત્કાલિક આ તપાસ રાત્રે જ ચાલુ કરી લેવામાં આવેલી હતી। 11 વાગે મારી એમની સાથે વાત થયા પછી એ ટીમ વધારવામાં આવી, 4 અલગ અલગ ટીમ પાડવામાં આવેલી હતી અને આજે સવારે આ 7 ટીમ અલગ અલગ પ્રકારની તપાસ, આ બાળકને કોણ મૂકી ગયું, અલગ અલગ CCTV કેમેરાના ચેકિંગ ચાલે છે અને વધારામાં હમણાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બી આ તપાસમાં જોડાવા માટે સૂચના આપેલી છે અને જિલ્લાની ટીમ ખૂબ સારી રીતે ખૂબ મોટા પાયે આની તપાસ આખી રાત દરમિયાન કરેલી હતી અને હમણાં બી એ તપાસ ચાલી રહી છે। CCTV અલગ અલગ દુકાનોના આસપાસના વિસ્તારના તમામ ચેકિંગ ચાલી રહી છે। મને વિશ્વાસ છે કે ઝડપથી જે વ્યક્તિ આ બાળકને મૂકી ગયું છે એને પકડવામાં આવશે અને આ બાળકને ન્યાય અપાવવા માટે આપ સૌ ચેનલોનો, ગુજરાતના લોકોનો જે પ્રકારની લાગણી છે એ લાગણી નહીં દુભાશે અને એ લોકોની લાગણી ને પરિપૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા કાર્ય ચાલુ છે। સવારે જ આદરણીય મુખ્યમંત્રીશ્રી બી આ વિષય માટે તાત્કાલિક એમની સૂચના આવેલી છે અને આ બાબતે કામ ચાલી રહ્યું છે। જનતા જે રીતે મદદ, ખાસ કરીને ડોક્ટરોને બી મળવાનું થયું અને ડોક્ટરો દ્વારા જે પ્રકારની તપાસો, રાતથી બ્લડ ટેસ્ટ હોય, કેટલા દાંત છે, બાળકની હેલ્થ કઈ રીતની છે, કોઈ બી પ્રકારની ઈજા છે કે નહીં, આ તમામ અલગ અલગ પાસાના તપાસ પછી કોઈ બી પ્રકારની ઈજા હમણાં સુધી બાળકને નથી અને બાળક એકદમ હેલ્ધી છે, એ બાળકને સૌ ડોક્ટરો અને મેડિકલની ટીમ અને પોલીસ એ બાળકના ચહેરા ઉપર સ્મિત લાવવા માટે સ્મિત નામથી એને બોલાવે છે અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર બેન દીપ્તિબેન પટેલ અને શહેરના મહામંત્રી ધર્મેન્દ્રસિંહજી અને અમારા પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ, આ તમામ લોકો રાતથી જ આ બાળક સાથે છે। એ બેનના ખોલામાં જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે દીપ્તિબેન, એ રાતથી જ પોતાના બાળકને જે રીતે ખોલામાં રાખે એ રીતે આ બાળકને ખોલામાં રાખીને એના ચહેરા ઉપર સ્મિત લાવવાનો પ્રયત્ન કરે છે। જનતા તરફ શું અપીલ કરવામાં, મારી આપની ચેનલોના